ઇવનિંગ બાળકો, સેન્ટ થોમસ સ્કૂલ મહુવા, ધોરણ 8ના સંસ્કૃત ક્લાસમાં તમારું સ્વાગત છે. 9મા પાઠમાં આપણે વ્યાકરણ શીખતા હતા. આજે પ્રશ્નોના ઉત્તર આપણે લખતા હતા, એની અંદર 6 પ્રશ્નો લખ્યા. 7મો પ્રશ્ન છે, વર્તમાનકાળ પરસ્મય પદના પ્રત્યયો લખો, જે આપણે પાઠની અંદર શીખી ગયા છીએ એ આપણે લખીશું. ઉત્તરમાં લખીશું, ઉપરની લાઇનમાં લખીશું એકવચન, દ્વિવચન અને બહુવચન, અને બાજુમાં લખીશું પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. મી વહ મહ, સી થહ થ, તી તહ અંતી. ત્રણ વચનમાં અને ત્રણ પુરુષમાં આપણે યાદ રાખીશું. ઉપર વચન લખીશું અને સાઈડમાં બાજુમાં પુરુષ લખીશું. આવી રીતે આપણે યાદ પણ રાખીશું કે પરસ્મય પદ વર્તમાનકાળ પરસ્મય પદના પ્રત્યયો કયા છે, તો આપણે આ લખવાના. મી વહ મહ, સી થહ થ, તી તહ અંતી. અને આપણે યાદ પણ રાખવાના. આનાથી આપણે બીજા રૂપો પણ બનાવી શકીએ. શબ્દોની પાછળ આ પ્રત્યય લગાડી અને આવા બીજા શબ્દોના રૂપો આપણે આપણી રીતે પણ બનાવી શકીએ. હવે આના પછીનો પ્રશ્ન છે, પ્રશ્ન 2, નીચેના રૂપો ઓળખાવો. આપણે ઓળખવાનું છે. શબ્દ આપેલો હશે આપણને ગચ્છામી, તો આપણે આ શબ્દને કઈ રીતે ઓળખીશું? તો કે પહેલો પુરુષ, વર્તમાનકાળ, ઉત્તમ પુરુષ, એકવચન, એવી રીતે ઓળખવાનું. પછી નમતી, તો કે પહેલો પુરુષ, વર્તમાનકાળ, અન્ય પુરુષ, એકવચન. નૃત્ય સી, એમાં પણ વર્તમાનકાળ, મધ્યમ પુરુષ, એકવચન. કુપ્ય થહ, વર્તમાનકાળ, મધ્યમ પુરુષ, દ્વિવચન. લિખંતી, વર્તમાનકાળ, અન્ય પુરુષ, બહુવચન. ઈચ્છા મહ, વર્તમાનકાળ, ઉત્તમ પુરુષ, બહુવચન. કથયતઃ, વર્તમાનકાળ, અન્ય પુરુષ, દ્વિવચન. અને છેલ્લું છે ગણયતિ, વર્તમાનકાળ, અન્ય પુરુષ, એકવચન. અહીંયા આપણો 9મો પાઠ પૂર્ણ થયો. 9મો પાઠ પૂર્ણ થયા પછી પુનરાવર્તનમ બીજું, પુનરાવર્તનમ 2, એટલે કે પુનરાવર્તન બીજું શરૂ થાય છે. આપણે નવા પેજે લખીશું, હેડિંગ આપીશું પુનરાવર્તનમ 2, પુનરાવર્તન બીજું. એમાં છે પ્રશ્ન 1, કોષ્ટકમ પૂરયતુ, કોષ્ટક પૂર્ણ કરો. કોષ્ટકમાં આપણે પૂરવાનું છે 39, તો આપણે લખીશું નવ ત્રિંશત. 78, તો અષ્ટ સપ્તતિ. 67, તો સપ્તષષ્ટિ અથવા તો સપ્તષષ્ટિમ. 84, તો ચતુર્શીતિ, 84. 89, નવશીતિ. અને 56, ષડ પંચાશત. અંકો છે એને આપણે સંસ્કૃત અંકમાં અને શબ્દમાં પૂર્ણ કર્યા, આ કોષ્ટક પૂર્ણ કર્યું. બીજો પ્રશ્ન છે, પેટિકાયામ દત્તેન શબ્દેન પ્રશ્નવાક્યમ રચયતુ, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને પ્રશ્નવાક્ય બનાવો. કૌંસમાં શબ્દ આપેલો છે એ શબ્દનો ઉપયોગ કરવાનો અને પ્રશ્નાર્થ વાક્ય આપણે બનાવવાનું છે. તો જોઈ લઈએ. પહેલું છે, અહમ અષ્ટવાદને શાલામ ગચ્છામી, કૌંસમાં આપેલો છે શબ્દ કતિ, કતિ એટલે કેટલા. અહમ
કતિવાદને શાલામ ગચ્છામી અને છેલ્લે પ્રશ્નાર્થ કરવાનો. પ્રશ્ન પૂછ્યો છે કે હું કેટલા વાગે શાળાએ જાઉં છું. આવી રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવી શકાય. બીજું વાક્ય છે, સંસ્કૃત પુસ્તકસ્ય મૂલ્યમ ષડ રૂપ્યકાણી અસ્તિ. સંસ્કૃતના પુસ્તકની કિંમત 60 રૂપિયાકાણી 60 રૂપિયા છે. હવે કૌંસમાં શબ્દ છે કિયત, એટલે કેટલા. તો આપણે ઉત્તરમાં લખીશું પ્રશ્નાર્થ વાક્ય, સંસ્કૃત પુસ્તકસ્ય કિયત મૂલ્યમ અસ્તિ. છેલ્લે ક્વેશ્ચન માર્ક, સંસ્કૃતના પુસ્તકની કેટલી કિંમત છે, એવું પ્રશ્નાર્થ વાક્ય બને. ત્રીજું છે, મમ મિત્રમ જામનગરે વસતી. મારો મિત્ર જામનગરમાં રહે છે. કૌંસમાં શબ્દ છે કુત્ર, એટલે કે ક્યાં. તો જામનગર છે એને કાઢી નાખવાનું અને એની જગ્યાએ કુત્ર, ક્યાં રહે છે એમ પૂછવું પડશે. એટલે આન્સરમાં લખીશું, મમ મિત્રમ કુત્ર વસતી. મારો મિત્ર ક્યાં રહે છે. અને છેલ્લે પ્રશ્નાર્થ વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય લખીને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન ક્વેશ્ચન માર્ક કરવાનું. ચોથું વાક્ય છે, ઉદ્યાને પુષ્પમ વિકસતી. બગીચામાં ફૂલો ખીલે છે. કૌંસમાં છે કિમ, આપણે વાક્ય બનાવીશું. ઉદ્યાને કિમ વિકસતી, બગીચામાં શું ખીલે છે, એવું વાક્ય બને. પાંચમું છે, રાજેશ મંદિરતઃ ઉદ્યાનમ ગચ્છતી. રાજેશ મંદિરેથી બગીચે જાય છે. કૌંસમાં બે શબ્દ આપેલા છે, કુતઃ અને કુત્ર, ક્યાંથી અને ક્યાં. તો આપણે જોઈ લઈએ, રાજેશ કુતઃ કુત્ર ગચ્છતી, ક્યાંથી ક્યાં જાય છે. હજી બીજા બે વાક્યો બની શકે, રાજેશ મંદિરતઃ કુત્ર ગચ્છતી, રાજેશ મંદિરેથી ક્યાં જાય છે. રાજેશ કુતઃ ઉદ્યાનમ ગચ્છતી, રાજેશ ક્યાંથી બગીચે જાય છે. આવી રીતે પ્રશ્નાર્થ વાક્યો બનાવી શકાય. પુનરાવર્તનમાં આટલું આપણે સમજ્યા અને આગળ આપણે જોઈ લીધું કે પાઠ 9 છે એ આપણો પૂર્ણ થયો અને પુનરાવર્તનનો આપણે પ્રશ્ન નંબર 2ના 5 વાક્યો સુધીનો અભ્યાસ કર્યો. હોમવર્કમાં તમારે આ બધું જ PDF દ્વારા મોકલું છું. એમાંથી જ PDFમાંથી જોઈ અને સારા અક્ષરે તમારી ફેરબુકમાં લખવાનું છે. અને એકવાર લખી અને 2-3 વાર વાંચીને પાકું કરવાનું છે. ખાસ કરીને પ્રત્યયો આવડે તો બધા જ રૂપે બનાવતા આવડી જશે. ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યારે આગળ અભ્યાસ કરીશું. અસ્તુ, થેન્ક યુ.